રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 4 મે શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ફેની વાવાઝોડાની આંશિક અસર સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે. ગઈકાલે કચ્છના નખત્રાણામાં કરા સાથે માવઠું થયું હતું. આજે સાવરકુંડલા, ચલાલા તથા ધારી પંથકમાં ધોધમાર ઝાપટાઓ પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. વરસાદથી ગરમીમાં રાહત થઈ છે તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જામનગરમાં રણમલ તળાવમાં નર્મદા નીર ઠાલવવાનું આયોજન થયું છે. તંત્ર આ મુદ્દે પ્રયાસરત છે. આજે 3 ડેમમાંથી નર્મદા નીરનો પૂરતો જથ્થો મળશે તો તળાવ છલકાશે. તળાવમાં પાણી આવવાથી સ્થાનિક શહેરી વિસ્તારોના બોર તથા કુવાના તળ તાજા થશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા જિલ્લાભરમાં પાણી અને ઘાસચારાની સ્થિતિની ચર્ચા થઈ હતી. બેઠકમાં જામનગર જિલ્લાને અર્ધ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવા અધિકારીઓએ તાકીદ કરી હતી. બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફ હકુભા તથા ડીડીઓ પ્રસદસિંહ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ પર 82 લાખનું મિલકત વેરાનું દેણું છે. ગત મહિને જામ્યુકો દ્વારા આ મુદ્દે પોસ્ટ ઓફિસ સીલ કરવામાં આવી હતી. વેરો ભરવાની બાહેધરી પછી સીલ ખોલવામાં આવ્યું હતું. પોસ્ટ ઓફિસને વેરો ભરવા માટે 30 જૂન સુધીની મુદત મળી છે, પરંતુ પોસ્ટ ઓફિસના સત્તાધીશોએ જામ્યુકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પોસ્ટ ઓફિસને ગેરકાયદે સીલ કરવાનો આરોપ અધિકારીઓએ લગાડ્યો છે. વેરો ન ભરવા પોસ્ટ ઓફિસ આવી કાનૂની ગૂંચ ઊભી કરી રહી છે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે. જામનગરમાં 2 દિવસ પૂર્વે કલ્પેશ ફલિયા નામના વકીલ પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલાના વિરોધમાં બાર એસોસિએશને મુખ્યમંત્રીને કલેક્ટર મારફત આવેદન પાઠવ્યું છે. વકીલો પર હુમલાના વધતા બનાવો ચિંતાજનક છે. આ માટે વકીલોએ હથિયારનું લાયસન્સ આપવા માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નગરના નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા થઈ હતી. આ હત્યાના મુખ્ય આરોપીઓ હજુ પણ પકડાયા નથી. ફિલ્મ પદ્માવતની રિલીઝ સમયે વિવાદ સર્જાયો હતો. રાજપૂત સંગઠનોએ ફિલ્મનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શનો અંગે કેસ નોંધાયા હતા. રાજ્ય સરકારે આ કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય કર્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.